નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એકદમ મજામાં. જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. ચાલો શરૂઆત કરવા જઈએ છીએ આપણે ખનિજ તત્વોની આવશ્યકતામાં ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વોની વિશે. જો પહેલો સવાલ, કોષોની આશૂનતા માટે જવાબદાર. આગળના જ લેક્ચરમાં આપણે વાત કરી એ પ્રમાણે કોષોની આશૂનતા માટે, આશૃતિ માટે, વાયુરંધ્ર ખુલવા અને બંધ થવા માટે એક જ વ્યક્તિ કામ કરે. કોણ? તો કે પોટેશિયમ ઇઝ ધી ફાઇનલ આન્સર, રાઈટ? જ્યાં પણ આશૃતિ આશૂનતા શબ્દ આવે અને કોષોને રિલેટેડ આવે, વાયુરંધ્રને રિલેટેડ આવે, ગો ફોર પોટેશિયમ. તમારો જવાબ સાચો. ઓકે, આગળ જોઈએ. થાયમિન, બાયોટિન, કોએન્ઝાઇમ તથા ફેરોડોક્સિનનો મુખ્ય ઘટક કયો છે? સવાલ શું છે? થાયમિન, બાયોટિન, કોએન્ઝાઇમ અને ફેરોડોક્સિન, આ બધાની અંદર મુખ્ય ઘટક તરીકે અથવા તો સહઘટક તરીકે કોણ કામ કરે? તો ચોપડી બેઝ ક્વેશ્ચન છે અને તમને આવડવો જોઈએ. કોણ કામ કરશે? સલ્ફર કામ કરશે. આને તમારે યાદ રાખી લેવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જો ભૂમિમાંથી આયન ખાલી જગ્યા સ્વરૂપે શોષાય છે. એનસીઆરટી બેઝ જશો એટલે તમને ત્યાં ખ્યાલ આવી જશે અને તમારે આન્સર આપવાનો છે. એફ ઈ પ્લસ થ્રી સ્વરૂપે ભૂમિમાંથી આયન જે છે એનું શોષણ થાય. હકીકતમાં બધા જ ખનિજ દ્રવ્ય આયન સ્વરૂપે જમીનમાંથી, ભૂમિમાંથી, પાણીમાંથી ક્યાં આવે છે? વનસ્પતિના શરીરમાં આવે છે. ઇમ્પોર્ટન્ટ વાત છે, યાદ રાખજો. વિશ્વ સવાલ, આ ખનિજ તત્વ મધ્યપટલના નિર્માણ માટે જરૂરી છે. વનસ્પતિના મધ્યપટલના નિર્માણ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ ઘટક હોય તો કોણ છે? કેલ્શિયમ. કેલ્શિયમની દિવાલ બને, જેને આપણે બોલીએ છીએ કેલ્શિયમ પેક્ટેટની દિવાલ. કેની દિવાલ? કેલ્શિયમ પેક્ટેટની દિવાલ. યાદ રહેશે, કેલ્શિયમ પેક્ટેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ સબસ્ટન્સ બિટવીન ટુ એડજસ્ટન્ટ સેલ. ઓકે, તો મધ્યપટલના નિર્માણ માટે કોની દિવાલ બનતી હોય છે? કેલ્શિયમ ની દિવાલ અથવા તો કેલ્શિયમ પેક્ટેટના નિર્માણ માટે જવાબદાર છે. જોડતા જોડો ચાલો, કેટલેઝ, કાર્બોક્સાઇલેઝ, નાઇટ્રોજિનેસ નાઇટ્રેટ અને નાઇટ્રેટ રિડક્ટેસ. ઓકે, તો કેટાલેઝ માટે જવાબદાર કોણ છે? કેટાલેઝ માટે શું? તો કે આયરન જે છે એ કેટાલેઝ માટે જવાબદાર ઘટક છે. બીજું, કાર્બોક્સાઇલેઝ, તો કાર્બોક્સાઇલેઝ માટે તો સીધું ડાયરેક્ટ તમે કોને યાદ રાખી શકો? ઝીંકને યાદ રાખો. અને નાઇટ્રોજિનેસ અને નાઇટ્રેટ રિડક્ટેસ માટે કોણ જવાબદાર છે? તો આને આપણે આમ કરીને આમ લઈએ, મોલિબ્લેડમ જવાબદાર છે, રાઈટ? હવે તમે ગોતી લો એટલે તમને મળી જશે P3, Q2 અને R1. ઓકે બાળકો, ખ્યાલ આવે છે તમને? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 22 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? તો કે પ્રકાશ પ્રેરિત પાણીના વિભાજન માટે જરૂરી છે, રાઈટ? તો અહીંયા તમે જુઓ, પ્રકાશ પ્રેરિત પાણીનું વિભાજન, પ્રકાશ પ્રેરિતની વાત આવે એટલે એ કોની વાત કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની વાત કરે. કોની વાત કરે? પ્રકાશ સંશ્લેષણ. અને આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું થાય છે? તો કે પાણીના અણુનું વિભાજન થાય છે. એટલે કે એકચ્યુઅલીમાં આપણે પાણીના અણુને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પ્રકાશની હાજરીમાં શું થાય છે? પાણીના અણુને તોડીએ છીએ. તો તમને બધાને ખબર છે પાણીનો અણુ કોનો બને? તો કે H2 અને O બને. તો હવે H2 તોડીએ તો શું બનશે? 2H+. ની સાથે સાથે કોણ રિલીઝ થઈ જાય? 2 ઇલેક્ટ્રોન. ને એની સાથે કેટલો ઓક્સિજન રિલીઝ થયો? 1/2. ખ્યાલ આવે? એટલે આ રીતે પ્રકાશ પ્રેરિત પાણીનું વિભાજન થાય, એમાં ઓક્સિજન રિલીઝ થાય, એટલા માટે જાણે શું બોલાય? ઓક્સિડેટિવ ફોટોસિન્થેસિસ. શું બોલાય છે? ઓક્સિડેટિવ ફોટોસિન્થેસિસ પણ બોલવામાં આવે. એટલે પ્રકાશ સંશ્લેષણનો એવો ભાગ કે જેમાં આપણે કોને રિલીઝ કરીએ છીએ? ઓક્સિજનને. એના કારણે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે અને કોને છોડે? ઓક્સિજનને છોડે. આની ડિટેલિંગ વાત તમારે ક્યારે ભણવામાં આવશે? ચેપ્ટર નંબર 13ની અંદર તમારે પાણીના અણુનું વિભાજન એ ભણવામાં આવશે, ત્યારે તમે આની ડિટેલિંગ સમજજો. હવે આ આખી પ્રક્રિયાની અંદર પાણીના અણુનું પ્રકાશ પ્રેરિત જ્યારે વિભાજન થાય ત્યારે જવાબદાર ઘટકો કયા? તો તમારે યાદ રાખવાનું છે કેલ્શિયમ, મેંગેનીઝ અને ક્લોરિન. આ ત્રણે ત્રણ ઘટકો શું છે? ત્યાં જવાબદાર છે. ઓકે બાળકો, એટલે આપણો આન્સર બનશે ઉપરના બધા જ. 23મો, આયનિક સંતુલન માટે કોણ જવાબદાર છે? આયનિક સંતુલન માટે તો ક્લોરિન, સોડિયમ અને પોટેશિયમ, આ બધા જ ઉત્સેચકો આયનિક સંતુલન માટે કેવા છે? જવાબદાર છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, IAA અને IBA આ બંને કોણ છે? તો કે એક ચોક્કસ પ્રકારના અંતસ્ત્રાવ છે. તો એના સંશ્લેષણ માટે કોણ જરૂરી છે? આયરન, મેગ્નેશિયમ, બોરોન અને ઝિંક. તો તમારો આન્સર બનશે ઝિંક, રાઈટ? ખ્યાલ આવશે? ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટ્રિક એસિડ બંને એક ચોક્કસ પ્રકારના કોણ છે? તો કે ઓક્સિન્સ છે. અને એના માટે જવાબદાર કોણ છે? તો કે ઝિંક જે છે એના સંશ્લેષણ માટે, એના ઉત્પાદન માટે વનસ્પતિમાં જરૂરી છે. ઓકે,
25મો પરાગરજના અંકુરણ માટે જવાબદાર કોણ? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ સવાલ નીટમાં પણ પૂછાઈ ગયેલો છે, ઇમ્પોર્ટન્ટ સવાલ છે, અને યાદ રાખજો બોરોનની હાજરી એ પરાગરજના અંકુરણ માટે ખૂબ 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 જવાબદાર છે. ક્લિયર? તો બોરોન હોવું જરૂરી છે. ધારો કે વનસ્પતિમાં બોરોન નહીં હોય તો પરાગરજનું અંકુરણ અતિશય અલ્પ માત્રામાં થશે, એનું જે વિસ્તૃતિકરણ થવું છે, સ્ફોટન થવું છે, એમાંથી પરાગરજનું નીકળવું છે, એ પ્રક્રિયા પણ ઘટી જશે. કેમ? બોરોનની ગેરહાજરીને કારણે. ઓકે, 26મો, નીચેનામાંથી કેટલા ખનિજ તત્વો એ રેડોક્સ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે? હવે રેડોક્સ પ્રક્રિયા તમને બધાને ખબર છે, ઓક્સિડેશન અને રિડક્શન કરતી પ્રક્રિયા, ખાસ કરીને શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા ઘટકો. એમાંનો પહેલો ઘટક જે છે એ છે લોહ, આયર્ન. ક્લોરીનને નહીં લઈએ, મોલિબ્ડેનમ. મોલિબ્ડેનમ નાઇટ્રોજનસની નાઇટ્રોજનસ ઉત્સેચક નાઇટ્રોજનના સ્થાપનની સાથે સંકળાયેલો છે. ઇવન મેગ્નેશિયમ એ હરિતકણ હરિત દ્રવ્ય ના બંધારણની અંદર, પણ કોપર જે છે એ અને આયરન જે છે એ રેડોક્સ રિએક્શન સાથે સંકળાયેલા ઘટકો છે. એટલે તમને એવું પૂછવામાં આવે કેટલા ખનિજ તત્વો એ રેડોક્સ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, ત્યારે તમારે આપવાનું છે આયર્ન એટલે કે Fe અને કોપર એટલે કે સી, એટલે આપણો આન્સર બનશે બી. ઓકે બાળકો, જુઓ 27મો, પ્રત્યાંકનની ક્રિયામાં કયો ખનિજ તત્વ મહત્વનો છે, ઉપયોગી છે? ચોપડીમાંથી લીધેલો એનસીઆરટી બેઝ ક્વેશ્ચન છે. મેગ્નેશિયમ એ પ્રત્યાંકનની ક્રિયાની અંદર કેવો છે? ખૂબ મહત્વનો ઘટક છે. 28મો, આ ખનિજ તત્વ સિસ્ટીન અને મિથિયોનિન નામના એમિનો એસિડ, હવે જ્યારે એમિનો એસિડના બંધારણની વાત આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે, ખાસ કરીને પ્રોટીન અને એમિનો એસિડના બંધારણની વાત આવે તો આપણે સલ્ફર પર જવાનું ભૂલવાનું જ નહીં, રાઈટ? સલ્ફર પ્રોટીનના બંધારણને સ્થાયી કરવા માટે, ત્રિપરિમાણીય સ્ટ્રક્ચરને જાળવવા માટે સલ્ફરના ડાયસલ્ફરના બંધ હોય છે ત્યાં. ઓકે, તો સલ્ફર ઇઝ ધી મેઇન ખનિજ તત્વ કે જે સિસ્ટીન અને મિથિયોનિન એમિનો એસિડના બંધારણમાં જોવા મળે છે. 29, કોષ વિભાજન દરમિયાન ઉત્પન્ન થતા દ્વિધ્રુવીય ત્રાક, હવે અહીંયા વનસ્પતિની વાત છે, અને દ્વિધ્રુવીય ત્રાક માટે નિર્માણ માટે જવાબદાર કોણ? તો કે કેલ્શિયમ એ દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણ માટે જવાબદાર ઘટક છે. સાઈડમાં કેલ્શિયમ, કોષ વિભાજન, દ્વિધ્રુવીય ત્રાક એવું લખી નાખો એટલે નેક્સ્ટ ટાઈમથી તમને યાદ રહે. જો 30મો સવાલ શું કે છે, હરિત દ્રવ્યના બંધારણમાં, તો તમે જજો મેગ્નેશિયમ પર, અને તેના સંશ્લેષણ એટલે કે હરિત દ્રવ્ય જ્યારે બનતું હોય એના સંશ્લેષણ માટે જવાબદાર ઘટક તરીકે કોણ? તો કે આયર્ન. બંધારણમાં કોણ? તો કે મેગ્નેશિયમ. અને સંશ્લેષણમાં કોણ? તો કે આયરન એ આવશ્યક ઘટક છે. ચોપડી બેઝ સવાલ લીધેલો છે એટલે આપણો આન્સર બનશે એ. 31મો, આ ખનિજ તત્વ કાર્બોદિતના સ્થળાંતરમાં ભાગ લે છે, રાઈટ? આ લાઈન ક્યાં લખેલી છે? કાર્બોદિતના સ્થળાંતરવાળી લાઈન બોરોનની અંદર છેલ્લી લીટી લખી છે, એટલે બોરોનવાળા ટોપિકમાં તમે જાઓ તો એની અંદર બધી વાત લખી છે, પરાગરજના અંકુરણવાળી વાત, એમાં છેલ્લી લીટીમાં કાર્બોદિતની વાતનો ઉલ્લેખ પણ કરેલો છે. એટલે તમારે આ કાર્બોદિતવાળો પોઈન્ટ ખાસ અંડરલાઇન કરી નાખવાની, આવા જ સવાલો હોય કે જે ડાયરેક્ટ નીટની અંદર પૂછે ને તમને એમ થાય સાહેબ કહેતા તો ચોપડીમાંથી પૂછ્યું, આવું તો નથી, પણ જ્યારે તમે વાંચો ત્યારે ખબર પડે લાઈન મારી વાંચવાની મિસ થઈ ગઈ છે, કેમ કે આવી લાઈન મેં જડ દઈને છોડી દીધી હોય, પણ આવા આવા નાના સવાલમાંથી એમસીક્યુ બને. સો ધીસ ઇઝ ધી વેરી ગુડ એમસીક્યુ કે કાર્બોદિતના સ્થળાંતર માટે જવાબદાર કોણ? તો આન્સર તમારો નીકળવો જોઈએ બોરોન. 32, આનુવંશિક દ્રવ્યનો બંધારણીય ઘટક, આનુવંશિક દ્રવ્યમાં કોણ હોય? મેઇન તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, આના સિવાય નાઇટ્રોજન, અને એના સિવાય બંધારણીય ઘટક એટલે કે જે 5મા નંબરનો કાર્બન છે ને, એ 5મા નંબરના કાર્બન સાથે કોણ જોડાય છે? ફોસ્ફર. આ કોણ છે? તો કે પેન્ટોઝ સુગર, અને પેન્ટોઝ સુગરના 5મા નંબરના કાર્બન પર કોણ જોડાય? ફોસ્ફરસ અથવા તો ફોસ્ફેટ, રાઈટ? એટલે આપણે આનુવંશિક દ્રવ્યના બંધારણીય ઘટક એટલે કે એના બંધારણમાં મહત્વનું કોણ છે? ફોસ્ફરસ. ઓકે, અને પહેલા નંબરના કાર્બન પણ કોણ હોય? પ્યુરિન અથવા તો પિરિમિડિન, એટલે કે કોણ? તો કે નાઇટ્રોજનની બેઝ હોય. ક્લિયર? તો આને આપણે શું કહેવાય સાહેબ? કહી દો હવે, હાલો, ન્યુક્લિયો બોલો ટાઈડ. ઓકે, ચાલો આગળ. 33મો સવાલ, કેલ્શિયમની વનસ્પતિમાં ભૂમિકા બાબતે અસંગત, એટલે તમારે ગોતવાનું છે શું બાળકો? અસંગત. એનો મતલબ ત્રણ વિધાન ઓલરેડી કેવા આપ્યા છે? સંગત આપ્યા છે. લેટ જસ્ટ સી કયા ત્રણ વિધાન છે. ચયાપચય ક્રિયામાં નિયમનમાં કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે, સાચી વાત છે.
વર્ધનશીલ પેશીઓ અને વિભેદન પામતી પેશીઓ માટે જરૂરી છે. નવી પેશી બને છે એટલે કે વર્ધનશીલ પેશી જે છે એમાંથી નવા કોષો બને, તો કોષ દિવાલ અથવા તો કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ, કોષ વિભાજન કરીને જ્યારે એક કોષમાંથી બે કોષ બને, કોષરસ વિભાજન થાય ત્યારે શું કહેવાય કે એની અંદર મધ્યપટલ અને કોષ દિવાલ બનાવવાનું પ્રાથમિક રીતે નિર્માણ કરવા માટે પણ કેલ્શિયમ જવાબદાર છે. એટલે કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના નિર્માણ માટે પણ જવાબદાર છે. તો આ ત્રણેય ઘટક સાચા એટલે ચોથો તો આપણો આન્સર હોય જ. અને આન્સરને વેરીફાઈ કરીએ, ચાલો વાયુરંધ્ર એટલે કે પર્ણરંધ્રની ઉઘાડ બંધ થવાની ક્રિયા માટે કોણ જવાબદાર છે? કેલ્શિયમ. કેલ્શિયમ નહીં, કોણ? તો કે પોટેશિયમ. રાઈટ, એટલે અહીંયા માત્ર કેલ્શિયમ જવાબદાર નથી, પણ વાયુરંધ્રની ઉઘાડ બંધ થવા માટે, આશ્રુતિ માટે, આશૂનતા માટે જવાબદાર કોણ? તો કે પોટેશિયમ. ચાલો ક્લિયર બાળકો. જો 30 પર રિબોઝોમના બંધારણને સ્થાયી કરવા માટે કોણ જવાબદાર છે? તો કે મેગ્નેશિયમ. એ રિબોઝોમના બંધારણને શું કરે છે? સ્થાયી કરે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નોટ ડાઉન કરી શકાય, લખી શકાય અને અન્ડરલાઇન પણ કરી શકાય. ઓકે બાળકો, તો અહીંયા મેં તમને બેઝિક ચોપડીને રિલેટેડ એનસીઆરટી બેઝ ક્વેશ્ચન્સ લીધા. હવે આપણે એક નવા પોઈન્ટ ઉપર એટલે કે આનાથી નેક્સ્ટ પોઈન્ટ પર મૂવ ઓન કરીએ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.